સર્જન જોયું અને બાકીના જે 22 અવતારો છે જે આપણે ક્રમશઃ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની ત્રીજા અધ્યાય પ્રમાણે જોઈશું. તો પ્રથમ અવતાર છે શરદ કુમારો, દર્શન માફી કરાવું શરદ કુમારો ને. તો આજે શરદ કુમાર છે પ્રથમ અવતાર છે. બ્રહ્માજીના મનમાંથી તેઓ ઉત્પન્ન થયા છે, તેમનામાં ભગવાનનો આવેશ છે. તેઓ ચાર કુમારો છે, એક સનત છે, એક સનત છે, એક સનાતન છે અને એક સનંદન છે. આ એમના ચાર નામ છે, ચાર નામ. પણ ચારે સનત કુમાર તરીકે ઓળખાય છે, ચારે કુમાર છે. ખૂબ સુંદર છે, કામદેવથી પણ વધારે સુંદર છે. તેઓ સંયમી છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. એમની વય 5 વર્ષની છે અને ભાગવતકાર એવું કહે છે કે એમની વય ગમે તેટલા વર્ષો વીતે પણ 5 વર્ષથી વધતી નથી. એનું કારણ આ પાંચે ચારે ચાર કુમારો હંમેશા હરિહિ શરણમ હરિહિ શરણમ હરિહિ શરણમ એમ સતત જપ કરે છે. આમ ભગવાનનું નામ દેતા જે કાળ છે એ આપણા ઉપર વિપરીત અસર કરી શકતો નથી. હવે એ સનત કુમારોની પણ આપણે વાત જાણીએ કે સનત કુમાર થયા, બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયા, પણ કોક વખત આ સનત કુમાર ચાર સાધુ પુરુષો હતા અને ચાતુર્માસમાં એ લોકો એક બ્રાહ્મણને ત્યાં રોકાયા. આ બ્રાહ્મણ વેદનો જાણકાર હતો. અહીંયા એ બ્રાહ્મણને ત્યાં એક 5 વર્ષનો નાનો છોકરો હતો, જે આ ચાર જે બ્રાહ્મણ હતા એમની સેવા કરતો હતો. અને આ જ બાળક પછીથી આપણે જોઈશું નારદ રૂપે જન્મે છે. આ ચાર સાધુ પુરુષો ખૂબ કૃપાળુ હતા, ભગવાનનું જ્ઞાન તેમનામાં હતું, ભગવાનના સ્વરૂપનું મનન તેઓ સતત કરતા હતા. આ સાધુ પુરુષો પેલા બાળકની સેવાથી રાજી થઈ ગયા, પ્રસાદી અન્ન ભોજન માટે આપતા અને પ્રસાદી અન્નના લીધે પેલા 5 વર્ષના બાળકની બુદ્ધિ એની શુદ્ધિ થઈ ગઈ, એની યાદ શક્તિ સ્થિર થઈ ગઈ. આ પ્રસંગ શીખવે છે કે પ્રભુની પ્રસાદીથી પેટ ભરીએ તો યાદ શક્તિ સુંદર થાય. એ મારા વૈષ્ણવ બાળમિત્રો, તો પછી આપણે ગોખવું નહીં પડે, યાદ શક્તિ વધારવા માટે દવાઓ પણ કરવી નહીં પડે, બદામની જરૂર પણ નહીં રહે, ગાયડો શોધવી નહીં પડે, મનમાં ઉશ્કેરાટ નહીં આવે. આપણું ધન જે વેડફાય છે તે અટકી જશે અને તન આપણું સ્વસ્થ રહેશે. આ સનત કુમાર બ્રહ્માજીના માનસ પુત્રો છે. બ્રહ્માજીએ દેવતાઓનો એક પ્રસંગ કહ્યો છે, આ પ્રસંગ સનત કુમારોનો છે. આ સનત કુમારોને ભગવાનના દર્શન કરવાનું મન થયું. ભગવાન તો વૈકુંઠ લોકમાં રહે એટલે અહીં વૈકુંઠ લોકમાં ભગવાન પોતાના પત્ની લક્ષ્મીજી સાથે બિરાજ્યા છે. આ વૈકુંઠ લોકમાં એક વન છે કલ્પવૃક્ષનું, એનું નામ નૈશ્રેયસ છે. તેમાં અનેક પ્રકારના પક્ષીઓ છે, બધા પૂજન કરે છે. વૈકુંઠમાં દિવાલો પણ છે પણ એ દિવાલો સ્ફટિકની છે, અહીં રજ એટલે કે ધૂળ નથી. વૈકુંઠમાં બધા જઈ શકતા નથી, ભગવાનની જે સેવા કરે એ જ વૈકુંઠ લોકમાં જઈ શકે. સનત કુમારો પાસે તો યોગ બળ છે એટલે એ લોકો વૈકુંઠમાં આવી શકે. કુમારો વૈકુંઠનું દર્શન કરતા કરતા આગળ વધતા હતા, મનમાં હર્ષ થતો હતો. આ રીતે 6 દરવાજા ઓળંગ્યા, 6 કક્ષાઓ વટાવી, 7મા દરવાજે કુમારો આવ્યા ત્યારે દરવાજા પાસે 2 દ્વારપાળ હતા, એકનું નામ જય, બીજાનું નામ વિજય. તો જય અને વિજય આ કુમારોને જોયા. જય વિજયને આ કુમારો થોડા ગાંડા જેવા લાગ્યા, આથી તેમણે આ કુમારોને અટકાવી દીધા. કુમારોને ક્રોધ આવ્યો, એમણે જય વિજયને શ્રાપ આપ્યો અને શ્રાપના લીધે આ જય વિજય અસુર બન્યા. 3 જન્મ સુધી એમને અસુર તરીકે જીવવું પડ્યું છે. સનત કુમારોને પણ વૈકુંઠમાં ક્રોધ આવી ગયો, તે યોગ્ય ન કહેવાય. જય વિજય ભગવાનના સેવકો છે, કુમારોએ તેમની પણ અવગણના કરી, એ પણ યોગ્ય ન કહેવાય. આના કારણે આ કુમારોનો જન્મ પણ દૈત્ય જાતિમાં થયો. પ્રહલાદ રૂપે આ ચાર કુમારો જ હિરણ્યકશિપુને ત્યાં જન્મ્યા છે. હવે આપણે
सृष्टि रचना पछीनो बीजो अवतार जोईशु वराह नारायण जीनु आपने दर्शन करावो। ब्रह्मा जीए मनथी ध्यान कर्यो हतो तेथी मनु बन्या। आपणे आगळ जोयो कि ब्रह्माजीना मनमांथी बे वस्तु बनी, एक पुरुष अने एक स्त्री। तो पुरुष नो मनु अने शत्रुघ्नना पत्नी। तो मनुए सेवा करवानी आज्ञा मांगी त्यारे ब्रह्माए सृष्टि नु सर्जन करवानुं कह्युं। मूळमां आपणे बधा ज मनुना संतानो छीए, कदाच एटले ज आपणे मानव तरीके ओळखाया। आ वखते पृथ्वी डूबी गयेली हती। हिरण्याक्ष नामनो एक दैत्य हतो, हिरण्यकश्यप नो भाई थाय। हिरण्याक्ष नामनो दैत्य हतो, ए पृथ्वीने लई गयो हतो अने पाणीमां पृथ्वीने डुबाड़ी दीधी हती। ब्रह्माजीने अति चिंता थई। आ साथे तेमनी नासिकामांथी आ वराह भगवान प्रगट थया। आ वराह भगवान यज्ञ स्वरूपे छे, प्रगट थया अने तरत ए तो बहु वधवा लाग्या। ब्रह्माजी अने ऋषिओने आनंद आपवा ते गर्जना करवा लाग्या, गरुड़ 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 करीने गर्जना करवा लाग्या। वर एटले वरदान, मानव श्रेष्ठ पदार्थो इच्छे छे, ए बधुं ज जे लावी आपे ते वराह कहेवाय। आ वराह भगवान ने शुकर भगवान तरीके पण ओळखवामां आवे छे। वराह भगवान जलमां प्रवेशे, पृथ्वीने शोधे छे, पृथ्वीने आँखथी शोधता नथी, पृथ्वीने नाकथी शोधे छे। केम? कारण के पृथ्वीनो गुण छे ए गंध छे, वरसाद पड़े पहेलो वरसाद ने केवी माटीनी सुगंध आवे छे। तो आ पृथ्वीनो धर्म गंध कहेवाय। एटले पृथ्वीने शोधवी होय तो नेत्रथी न मळे पाणीमां, पण जे पेली गंध छे एनाथी परखाय अने गंध नाकथी परखाय। एटले वराह भगवान पोताना नाकथी आ पृथ्वीने सूंघी रहे छे, गंध पारखवानुं कार्य नासिका करे। वराहनी सुगंध पारखवानी शक्ति सुंदर छे, आथी वराह पृथ्वीने नासिकाथी सूंघी रहे छे। सूंघीने पृथ्वीनो मार्ग शोध्यो, पृथ્વીને જોયા, પોતાની ઢાળ ઉપર ઉઠાવ્યા, પૃથ્વીને બહાર પધરાવતા હતા એ જ વખતે પેલો હિરણાક્ષ આવ્યો। યુદ્ધ થયું ભગવાન સાથે, વરાને ક્રોધ આવ્યો, ક્ષણવારમાં ચક્ર ચલાવ્યો, અસુર હિરણાક્ષનો નાશ કર્યો। પૃથ્વીને જલબાર પધરાવ્યા। શ્રી મહાપુરુષના મતે એ વખતે પૃથ્વી 1,00,000 યુગના વિસ્તાર હતા। પૃથ્વી આટલા માફળ હતા એવું મહાપ્રભુજી સમજાવે છે। વરાહ ભગવાને પૃથ્વીને બ્રહ્માજીને સોંપ્યા અને મેં કહ્યું હતું ને કે એક કાર્ય પૂરું થાય એટલે પાછો એ અવતાર જતો રહે પુરુષ અવતારમાં। સમજી જાય એમ વરાહ ભગવાને પૃથ્વીને બ્રહ્માજીને સોંપી દીધી અને પોતે ત્યાંથી તિરોહિત થઈ ગયા। હવે ત્રીજો અવતાર દેવર્ષિ નારદ આવનાર ભગવાનના દર્શન કરીએ। पुष्टि रत्न पचन त्रीजो अवतार नारद जी भगवान ना परम भक्त छे। तेमने एक आत्मा विना छे, नाम महती छे अने मुखे हमेशा नारायण 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 करता रहे छे। नारद जी ना पूर्व जन्म नी कथा पण खूब सुंदर छे, जाणवा जेवी छे, समझवा जेवी छे, आचरण करवा जेवी पण छे। नारद जी आ कथा व्यास जी ने कही रहे छे। नारद जी ना पिता पूर्व जन्म में ब्राह्मण था, तेमनी मां एक दासी हती अने ए ब्राह्मण ने त्यां काम करती थी। आगळ आपणे जे जोयुं ने शरद कुमार नी वात करी तेम अनुसंधान अहींया छे। आ ब्राह्मणे त्यां चार पुरुषो आव्या, ते बधा चतुर्मास सुधी रह्या। आ वखते आ बाल नारद, ए वखते तो नारद नथी पण ब्राह्मणनो पुत्र छे, पण भविष्यमां ए नारद थवाना छे। हा तो ए वखते आ नारदनी उम्र 5 वर्षनी छे। आ बाळकने साधु पुरुषोनी सेवा पेला ब्राह्मणे सोंपी। संतो कृपाळु हता, तेमने भगवाननुं ज्ञान हतुं, भगवानना स्वरूपनुं मनन ते लोको सतत करता हता। पण बाळक तो चंचल होय, 5 वर्षनो बाळक चंचल एटलो बधो होय। एमने लौकिक स्वादो गमे, ए शरम करवो गमे, बधाने भेगा करवा गमे, રમતો કરવી ગમે। તો નારદજી બાળક છે પણ તેમનામાં આ 3 દોષોનો
અભાવ છે તો નારદજીમાં છે શું એ પાંચ વર્ષના બાળકમાં દીનતા છે એટલે અભિમાન નથી સામેની વ્યક્તિને અનુકૂળ થઈ જાય છે એટલે સામેની વ્યક્તિને અનુકૂળ ક્યારે થવે સામેની વ્યક્તિનું મન સમજીએ ત્યારે તો નારદજી આજે ચાર પુરુષો આવ્યા છે ઋષિઓ એમના મનને સમજીને એમને અનુકૂળ થયા છે એમની સેવા કરે છે અને શ્રવણ કરવાની અને સાંભળવાની પ્રબળ ઈચ્છા નારદજીમાં છે બીજું મધુર સત્ય અને કોમળ ધર્મવાળો નારદજી બોલે છે અલ્પ ભાષણ એનું છે આ ચાર ગુણ નાનકડા આ બાળકમાં છે જે ભવિષ્યમાં નારદજી થવાના છે બાળ નારદજીનો દોષ નથી ગુણો છે સંતોની સુંદર સેવા કરે છે આ સંતોએ કૃપા કરી સંતોએ પ્રસાદીરૂપ ભોજન આ બાળ નારદને આપ્યું આપણો દેહ અન્નથી બને છે અન્ન દેહના દોષો પણ કરતો હોય છે પ્રસાદીરૂપ ભોજનથી આ દોષો દૂર થાય શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને સમજાવે છે કે પ્રભુને ધરો ધરેલું જ ભોજનમાં લો ઘણા દોષોમાંથી આપણે બચી જઈશું પ્રસાદી ભોજનથી આપણો આહાર શુદ્ધ થશે આથી સત્વ શુદ્ધિ થશે અને સત્વ શુદ્ધિ થવાથી આપણી યાદશક્તિ પણ સ્થિર થશે ભૂખો નહીં પડે નારદજીએ પ્રસાદી લીધી તેમનું ચિત્ત શુદ્ધ થયું આથી સંતોના ધર્મમાં એમને રુચિ થઈ સંતો પ્રેમથી પ્રભુના કીર્તન કરતા નારદજી શ્રદ્ધાપૂર્વક તે સાંભળતા તેમનું મન તેમાં ચોંટી જતું તેમને શ્રવણ ભક્તિ મળી ગઈ પ્રભુમાં સ્થિર ભક્તિ થઈ ગઈ પ્રભુમાં પ્રેમ થયો ચતુર્માસ પૂરો થયો સંતો જતા હતા નારદજી પર દયા કરતા ગયા અને ચતુશ્લોકી ભાગવત એ આ બાળકને આપતા ગયા સંતોના માધ્યમથી કેશવ ભગવાને અતિશય ગૂઢ જ્ઞાન આ બાળકને આપ્યું ઐશ્વર્ય આપ્યું અને ભક્તિ ભાવનું દાન કર્યું ચાર સંતો ગયા પછી નારદજી માની સાથે જ રહેતા હતા એક દિવસ માને સર્પ કર્યો તેમના પ્રાણ ગયા નારદજી ભગવાનના ભક્ત છે આ દુઃખમાં પણ તેમણે ભગવાનની કૃપા જોઈ એ રડ્યા નથી દુઃખી નથી થયા પણ એમાં ભગવાનની કૃપા જોઈ માના મૃત્યુ પછી નારદજી પ્રભુના રસ્તે ચાલવા લાગ્યા અને પ્રલોભનના રસ્તામાં આવ્યા પણ નારદજી લાલચમાં ન આવ્યા ચાલતા જ રહ્યા ચાલતા જ રહ્યા રસ્તામાં ઘોર અને ભયાનક રોણ આવ્યું તેમને કોઈ ભય નથી ભગવાનના વિચારોથી તે નિડર થયા છે ચાલતા ચાલતા રસ્તામાં થાક લાગ્યો પાણીનો એક ધરો એમણે જોયો એમાં નાહ્યા પાણી પીધું નજીક એક પીપળાનું વૃક્ષ હતું ત્યાં થાક ઉતારવા બેઠા ભગવાનને યાદ કરવા લાગ્યા પોતાના હૃદયમાં બિરાજેલા પ્રભુને જોયા એમના દર્શન કર્યા ભક્તિ થઈ પ્રભુના ચરણ કમળનું ધ્યાન કર્યું ચિત્તમાં આનંદ ઉભરાયો અને આંખમાંથી આનંદ આંસુ રૂપે વહેવા લાગ્યો ભગવાનનો સાક્ષાત્કાર થયો થોડો સમય ભગવાન દર્શન આપ્યા દેખાતા બંધ થયા હવે નારદજી મૂંઝાયા નારદજી ફરી પ્રયાસ કર્યો પ્રભુને દેખવા માટેનો પણ હવે પ્રભુ ન દેખાયા પણ પ્રભુની વાણી સંભળાઈ પ્રભુએ કહ્યું કે આ જન્મમાં હવે તને મારા દર્શન નહીં થાય પણ તારી મતિ મારામાં સ્થિર રહેશે આ મતિ ક્યારે પણ તારી નષ્ટ નહીં થાય પ્રલય વખતે પણ તારી સ્મૃતિ જળવાશે તું મારો પાર્ષદ બની જઈશ નારદજી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા પ્રભુનું નામ લેતા જાય ચાલતા જાય ભગવાનનું નામ મોટેથી બોલતા જાય નારાયણ નારાયણ કરતા જાય તેમાં તેમને શરમ નથી લાગતી તેઓ કોઈ જગ્યાએ સ્થિર નથી થતા કોઈનો સંગ કરતા નથી નારદજી સંતોષી છે પરિભ્રમણ કરતા કરતા મૃત્યુનો સમય આવ્યો લૌકિક દેહ ગયો દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ પ્રલયનો સમય આવ્યો નારદજી ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ્યા બીજી સૃષ્ટિમાં પ્રલય પછીની બીજી સૃષ્ટિમાં નારાયણની નાભીમાંથી કમળ થયું એમાંથી બ્રહ્મા થયા બ્રહ્માએ સૃષ્ટિની રચનાની શરૂઆત કરી આ વખતે નારદજીને જોયા નારદજી ભક્ત છે બ્રહ્માજી નારદજીને સ્નેહ કરવા લાગ્યા અને પોતાના ખોળામાં બેસાડ્યા બધાને લાગ્યું
કે નારદજી બ્રહ્માજીના ખોળામાં ગઈ ઉત્પન્ન થયા. નારદજી વીણા વગાડતા કીર્તન કરતા ફર્યા કરે છે. ભગવાને નારદજીને વીણા આપી છે, આપણને સૌને પણ વીણા આપી છે. આ વીણા આપણી શ્વાસનળીના ઉપરના ભાગમાં આવેલી છે, તેને સ્વરપેટી કહે છે. વીણામાં ધાતુના તંતુઓ છે, સ્વરપેટીમાં કુર્ચાના તંતુઓ છે. આ તંતુઓના હલનચલનથી આપણે બોલી શકીએ છીએ. નારદજી વીણાનો સદુપયોગ કરે છે. આપણે પણ કંઠરૂપી વીણાથી ભગવાનનું કીર્તન કરવું જોઈએ. નારદજી કહે છે કે ભગવાનને ગાવાથી મને દર્શન આપે છે. નારદજી દરેક જગ્યાએ જઈ શકે છે, એમનું સામર્થ્ય છે. નારદજી પૃથ્વીને સર્વોત્તમ માને છે, આથી પૃથ્વી ઉપર પધાર્યા છે. જુદા જુદા તીર્થોમાં એ ફર્યા, પણ એ વખતે કલયુગનો સમય હતો. આથી 28 દુર્ગુણો નારદજીને પૃથ્વીમાં જોયા. જમુના કિનારે વૃંદાવન છે, અહીં ભક્તિદેવી પણ નારદજીને મળે છે. ભક્તિદેવીનું દુઃખ નારદજી દૂર કરે છે. નારદજીને એક વાર લગ્ન કરવાની ઈચ્છા થઈ. રાજકુમારીનો સ્વયંવર હતો, બધા રાજાઓ જવાના હતા. નારદજી ભગવાન પાસે આવ્યા, વિનંતી કરી કે મને સુંદર બનાવો જેથી રાજકુમારી મને પસંદ કરે. પણ ભગવાને એમને કહ્યું સારું, પણ પ્રભુને આ ગમતું નહોતું. પોતાનો ભક્ત આવી રીતે માયામાં લપટાય એ ભગવાનને ગમતું નથી. એટલે ભગવાને એક નાટક કર્યું. શું કર્યું? તો નારદજી સ્વયંવરમાં ગયા, બધા નારદજી જોઈને હસવા લાગ્યા. નારદજીને સમજાવ્યું નહીં, એટલી રાજકુમારી પણ હસવા માંડી. નારદજી વિચારે કરે છે કે બધા કેમ મને જોઈને હસે છે. નારદજી ઘેરા આવીને દર્પણમાં જુએ છે તો ભગવાને એમનું મુખ વાંદરા જેવું કરી નાખ્યું હતું. એમણે ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન આ તમે શું કર્યું? ભગવાને કીધું મેં તારું હિત જ કર્યું છે, હું મારા ભક્તોનું હિત કરું છું. આપણી સાથે પણ ઘણી ઘટનાઓ બને જેમાં લાગે કે આ મારું અહિત છે, આ મારું હિત નથી, આ મને ગમતી નથી. પણ એમાં બી આ નારદજી શીખવે છે કે આપણે એમાં પણ પ્રભુ કૃપા જોવી જોઈએ. ભાગવતમાં ઉતિ લીલાનું વર્ણન છે. ઉતિ એટલે વાસના. આ કથામાં નારદજી વક્તા બને છે અને યુધિષ્ઠિર શ્રોતા બને છે. નારદજી ત્યાં વાત કરે છે પોતાના જન્મની, કે દાસી પુત્ર તરીકે નારદજીનું જીવન આપણે જોયું. દાસી પુત્ર થયા એ પહેલા નારદજી ગંધર્વ હતા, ઉપવર્ણ એમનું નામ હતું. એકવાર તેમનામાં દૈત્યનો આવેશ થયો, આથી તે દાસી પુત્ર થયા. પ્રભુ કૃપાથી પાછા પાર્ષદ થઈને દેવર્ષિ બન્યા. આ સમગ્ર નારદજીના 3 જન્મની વાત આપણે અહીંયા ક્રમશઃ જોઈ. નારદજીએ પંચરાત્ર નામનો ગ્રંથ લખ્યો છે. નારદજી સમજાવે છે કે સગળા કર્મ બંધન કરે છે, એના ફળ ભોગવવા પડે છે. ભગવાનની સેવા જ આપણને ધન્ય કરે છે. સેવા સ્મરણ અને સ્વાધ્યાય જરૂરી છે. નારદજી સાથે ઘણા પ્રસંગો થયા છે. નારદજી સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરતા એકવાર તેમનું વિમાન થયું કે મારા થી મોટો કોઈ ભગવાનનો ભક્ત નથી. એટલે નારાયણ પાસે આવીને કહે છે કે હું આપનો મોટો ભક્ત છું. ઠાકોરજી વિચારે છે કે આ ભક્તોનું અભિમાન મારે ઉતારવું જોઈએ. એટલે નારદજીને કહે છે કે નારદજી તમને એમ લાગે છે કે મોટો ભક્ત કોણ? તો ભગવાને કીધું કે મારો મોટો ભક્ત તો ગામડામાં છે, એક ખેડૂત છે. નારદજીને થયું કે આ વાળી ભક્તો મોટો કઈ રીતે. નારદજી પેલા ખેડૂત પાસે આવ્યા અને છુપાઈને ઉભા રહીને જોવા લાગ્યા કે ખેડૂત શું કરે છે. તો ખેડૂત સવારના ઉઠ્યો, ભગવાનનું નામ દીધું, તૈયાર થઈને ખેતી કરવા માટે ગયો, ઘરની બહાર નીકળ્યો, ભગવાનનું નામ દીધું અને સાંજે ખેતી કામ પતાવીને ઘરે આવ્યો, પ્રવેશ ભગવાનનું નામ દીધું. નારદજી કહે છે કે આને ભક્ત તો હું તો 24 કલાક ભગવાનનું નામ દઉં છું અને ભગવાન મારા કરતા આને મોટો કહે છે. એટલે ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કે તમે જે મહાન ભક્તોની વાત કરો છો તો ખાલી તમને 3 વખત યાદ કરે છે. ઠાકોરજી કે સારું કામ પણ નારદજી, હું તમને કાં પાત્ર આપું છું, એમાં તેલ છે, તમે પૃથ્વીની પરિક્રમા કરીને મારી પાસે આવો. બ્રહ્માજી કે હમણાં જ જઈ આવો. પણ એક શરત, પૃથ્વીની પરિક્રમા કરતા કરતા આ તેલના પાત્રમાંથી એક ટીપું પણ તેલનું બહાર નીકળવું ના જોઈએ, તો તમારી પરિક્રમા સાચી. નારદજી તો તૈયાર થયા, હાથમાં તેલનું પાત્ર છલોછલ ભરેલું. નારદજી નીકળ્યા, તેલનું ટીપું બહાર ન નીકળે એનું ધ્યાન રાખવામાં નારાયણ નારાયણ બોલવાનું ભૂલી ગયા. એ તો ચક્કર મારીને આવ્યા પ્રભુ પાસે. અને પ્રભુએ કીધું બોલો નારદજી, તો કે જો ભગવાન એક ટીપું જરૂર નથી. નારદજી વાત સાચી છે, પણ સાચું કહેજો તમે મને યાદ કેટલી વાર કર્યું. નારદજી કે ક્યાંથી યાદ કરું?
તમને યાદ કરું તો તેમનું મારે પાત્ર સચવાય કઈ રીતે? ઠાકોરજી કે મેં દરેકે દરેક જીવને કંઈક ને કંઈક કામ સોંપ્યા છે, તો એ કામ નિભાવતા નિભાવતા મને યાદ કરો, તે અગત્યનું છે. આ ખેડૂતને મેં આ ખેતીનું કામ સોંપ્યું, પણ એ ખેતીનું કામ નિષ્ઠાપૂર્વક કરતા મને યાદ કરે છે, માટે એ ભક્ત મારો મોટો છે. આમ નારદજીને યોગ્ય જ્ઞાન થયું. તો આપણે અત્યારના ત્રણ અવતારોની વાત કરી અને પછી આગળ આપણે બીજા અવતારોની વાત આપણે કરીશું. હવે આપણે ચોથો અવતાર જોઈશું, જે નર અને નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. આપણે દર્શન કરીએ નર નારાયણજીના. મુનિ મહારાજને ત્રણ કન્યાઓ હતી, એમાં ત્રીજીનું નામ પ્રસૂતિ હતું. તેના લગ્ન દક્ષ મહારાજ સાથે થયા, પરિણામે એમને 16 દીકરીઓ થઈ. એમાંની 13 દીકરીઓ દક્ષે ધર્મ સાથે પરણાવી. આ 13મી કન્યાનું નામ મૂર્તિ દેવી છે. ધર્મ અને મૂર્તિને ત્યાં આ નરનારાયણનો જન્મ થયો. ધર્મ એ નારાયણના પિતા છે અને મૂર્તિ એ માતા છે. માતા મૂર્તિ દેવીમાં બધા જ સદગુણો છે. મૂર્તિ એટલે હૃદયનું ધર્મ, મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ, મૂર્તિ એટલે ચિત્રજીવ. તો ધર્મ મૂર્તિ કે ચિત્રજીવ એની સેવા જો આપણે કરીએ તો આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભ અને વલ્લભ કુળના બાળકો વૈષ્ણવને ભગવાનનું સ્વરૂપ કે ચિત્રજી ઉદ્રાવી આપે છે. તેની સેવા કરીએ તો ભગવાન મળે. ધર્મ અને મૂર્તિના પુત્ર નારાયણ ભગવાન જ છે. નારાયણ આદિદેવ છે, તેમણે જ આ વિશ્વ પ્રગટ કર્યું છે. આ વિશ્વમાં ભગવાન જ દરેક સ્થળે છે. નર એ નારાયણ સ્વરૂપ જ છે. નર એ આવેશ છે. પ્રભુને કોઈ કાર્ય કરાવવું હોય ત્યારે પોતાની શક્તિ કોઈ વ્યક્તિમાં પધરાવી દે, આનાથી તે વ્યક્તિ કાર્યને સફળ કરે છે. આનું નામ આવેશ કહેવાય. નર એ ભગવાનમાંથી પ્રગટ થયેલા તત્વ છે. આ તત્વ જ પ્રભુનું સ્થાન છે, તેથી એ નારાયણ છે. નારાયણ પ્રભુનો જન્મ થયો, ભાગવતના વર્ણન છે જન્મ સમયનું. સમગ્ર જગતને આનંદ થયો, બધા પ્રસન્ન થયા, દરેકના મનમાં આનંદ હતો. દિશાઓ, વાયુ, નદી, પર્વતો બધા પ્રસન્ન થઈ ગયા હતા. આકાશમાં મંગળ વાદ્યો વાગવા લાગ્યા. દેવતાઓએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. ગાંધર્વ અને કિન્નરો દાન કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. મુનિઓ અને બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે નારાયણ ભગવાન પોતાની માતાના પવિત્ર યશનો વિસ્તાર કરનારા છે. આપણે બધાએ પણ, હે બાળકો, હું પણ આવી ગયો આપની સાથે, તો આપણે બધાએ એવા કામ કરવા જોઈએ કે જેથી આપણી માતાનો યશ પણ ચારે તરફ ફેલાય. નરનારાયણ એ ભગવાન છે, છતાં બંને એક પર્વત ઉપર તપ કરવા ગયા. ગંધમાદન પર્વત એનું નામ. તપ એટલે કલ્યાણ માટે કાયને કસવે એનું નામ તપ. તો એ લોકો આ પર્વત ઉપર ગયા, તપ શરૂ કર્યું. નરને નારાયણ જગતમાં દરેકનું સારું કરવા તપ કરે છે. અહીંયા તપ પોતાના માટે નથી કરતા, પણ વિશ્વના કલ્યાણ માટે આ નરનારાયણ તપ કરે છે. નરનારાયણ ભગવાન તપ કરતા હતા. તે વખતે તપમાં અવરોધ કરવા ઘણા પ્રયત્નો થયા. તેના ઉપર નરનારાયણ ભગવાન ઉપર એક અસહ્ય અસર થઈ નહીં. એ તપથી ડગ્યા નહીં. જે કાર્ય સિદ્ધ કરવાનું હતું તે કરીને જ રહ્યા. આપણે પણ આપણા દેહને વળગી રહેવું એવું આ પ્રભુ સમજાવે છે. ભણતી વખતે રમત ગમત, ટીવી, મોબાઈલ વગેરે અવરોધો આવે જ છે, પણ આપણે તેનાથી લલચાવાનું નથી. આપણે ધ્યેય પાર પાડવાનું છે, તો જ આપણા માતા પિતાની કીર્તિ વધે. નારાયણ ભગવાન આપણને આ શીખવે છે. તપ કરવાથી નર નારાયણ ભગવાનની શક્તિ ખૂબ વધી ગઈ. હજારો શત્રુઓ લડવા આવ્યા,
ભગવાને એ બધાના બક્તરો કવચો ભાગી નાખી, શત્રુઓને હરાવી દીધા. આમ નારાયણ ભગવાનમાં તપનું બળ છે. નારાયણ ભગવાન નર ઋષિને પ્રિય છે. નર એટલે અર્જુન પણ કહેવાય, નર એ જીવ પણ કહેવાય. આ બંનેને નારાયણ ભગવાન અતિશય પ્રિય છે. હવે તપ કરે તો ક્રોધ આવે. દુર્વાસા ઋષિ વગેરેના પ્રસંગો આપણી પાસે છે જ, જ્યાં એમણે ખૂબ બધો ક્રોધ કર્યો છે. ભગવાન નારાયણ તપ કરે છે પણ તેમને ક્રોધ આવતો નથી, આ વિશેષતા છે. શ્રી વલ્લભ કહે છે કે ક્રોધ કરશો નહીં, કારણ કે ક્રોધ એ ચાંડાળનું સ્વરૂપ છે અને એ ક્રોધ કરવાથી આપણી બુદ્ધિ છે એનો નાશ થાય છે. આપણને કોઈ વસ્તુ ગમતી નથી ત્યારે આપણે ઉગ્ર બની જઈએ છીએ ને, ક્રોધ કરી લઈએ છીએ ને. નારાયણ ભગવાન શીખવે છે કે ઉપરની પરિસ્થિતિમાં પણ શાંત રહેવું, મક્કમ રહેવું. આજે પણ નર નારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં તપ કરે છે, પણ તપ પાછળનું કારણ વિશ્વનું હિત છે. નારાયણ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે અને નર સ્વરૂપ અર્જુન છે. પૃથ્વીનો ભાર ઉતારવા તેમનો જન્મ થયો છે. હવે પાંચમો અવતાર કપિલ દેવજીનો છે. આપણે કપિલ દેવજીના દર્શન કરી લઈએ. આ કપિલ દેવજી પાંચમો અવતાર, આપણે કપિલ દેવ નામ સાંભળીએ એટલે આપણે તો ક્રિકેટમાં રસ હોય એટલે તરત જ આપણને ક્રિકેટર કપિલ દેવ યાદ આવી જાય, બરોબર ને? અહીં કપિલ દેવ ભગવાન છે, પ્રભુનો પાંચમો અવતાર છે. તેમના પિતાનું નામ કર્દમ ઋષિ છે, માતાનું નામ દેવભૂતિજી છે. કપિલ દેવજીને નવ બહેનો હતી. કપિલ દેવજી એમાં સૌથી નાના હતા. કપિલ દેવજીનો જન્મ થયા પહેલા કર્દમજીએ દેવભૂતિજીને ભગવાનનું ભજન કરવાનું કહેલું. દેવભૂતિજીએ કયા પ્રમાણે કર્યું, આના કારણે કપિલ દેવજીનો જન્મ થયો છે. મધુસૂદન ભગવાન જ કપિલ દેવજી બનીને પધાર્યા. કપિલ દેવજીના જન્મ સમયે પણ આકાશમાં કાળા વાદળો છવાયા, ગર્જના કરવા લાગ્યા, પાણી વરસવા લાગ્યું, ગંધર્વો ગાન કરતા હતા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી, આકાશમાંથી દેવો દિવ્ય પુષ્પોની વર્ષા કરતા હતા, બધી દિશાઓમાં આનંદ છવાયો, સરોવરના જળ નિર્મળ બન્યા, બધાના મન પ્રસન્ન થયા. કપિલ દેવજીના જન્મ સમયે બ્રહ્માજી તથા મુનિઓ આવ્યા, ભગવાનના દર્શન કરવા હતા. બ્રહ્માજીએ કહ્યું કે આદિપુરુષ નારાયણ કપિલ રૂપથી વધાર્યા છે. આપણે આદિપુરુષની વાત શરૂઆતમાં કરી, સૃષ્ટિના સર્જન પહેલાનો પહેલો અવતાર એ જ કપિલ રૂપથી વધાર્યા છે. બ્રહ્માજીએ દેવહૂતિજીને કહ્યું કે આ છોકરો કપિલ નામથી પ્રખ્યાત થશે. કર્દમ ઋષિએ પોતાની નવ કન્યાઓનો વિવાહ કર્યો છે. પછી તેઓ કપિલજી પાસે આવ્યા. લૌકિકમાં પુત્ર પિતાને વંદન કરે, અહીં પિતા પુત્રને વંદન કરે છે. કર્દમ ઋષિ જાણે છે, એનું કારણ એટલું કે કર્દમ ઋષિને ખબર છે કે આ મારો પુત્ર એ સામાન્ય પુત્ર નથી, પણ એ પરબ્રહ્મ છે, બધી શક્તિઓ એમને આધીન છે. આ કપિલ ભગવાનનું સ્વરૂપ થયું. કર્દમજીએ કપિલજીનું સ્મરણ શરણ સ્વીકારી લીધું. કપિલદેવજી પણ કર્દમ ઋષિને કહે છે કે તમે અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર થશે, માતા દેવોતીને પણ હું આત્મજ્ઞાન આપીશ. કર્દમ ઋષિ કપિલજીની પરિક્રમા કરે છે, પછી વનમાં ચાલ્યા જાય છે, ત્યાં તપ કરે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. પિતા કર્દમજીને ગયા પછી કપિલજી માતા દેવોતીજીને લઈ બિંદુસર, જે અત્યંત સિદ્ધપુર છે, ત્યાં રહેવા લાગ્યા. દેવહૂતિજી પણ પુત્રના શરણમાં જાય છે, પુત્રને ગુરુરૂપે ગણે છે. કપિલ દેવજીમાં ઘણા બધા સદગુણો છે, એ મહાન છે. આથી માતા પિતા પોતાના પુત્રને ગુરુ તરીકે માને છે. કપિલજીને માતાનો ઉદ્ધાર કરવો છે, આથી માતાને યથાર્થ જ્ઞાન આપે છે. કપિલજી માતાને સમજાવે છે કે બધા સાથે સંગ ન કરતા, આપણે પણ ખોટી સંગત કરીએ તો ખરાબ થઈએ કે ન થઈએ, આથી જ જેની તેની સાથે દોસ્તી કરવી નહીં. સંગ સારા માણસોનો જ થાય, આ સારા માણસો
સાધુ કહેવાય, સાધુ પુરુષ કહેવાય. અત્યારના સાચો સાધુ પુરુષ શોધવો બહુ અઘરો છે. આથી કપિલજી સાધુના 16 લક્ષણો પોતાની માને સમજાવીને કહે છે કે આવા લક્ષણો દેખાય એ સાધુ પુરુષ કહેવાય, અને તમે એમની સંગત કરશો તો તમારા માટે મોક્ષના દ્વાર ખુલી જશે. કપિલજી કહે છે કે માં ભક્તનો સંગ કરજો, આનાથી શ્રદ્ધા અને ભક્તિ થશે. કૃષ્ણ હૃદયમાં પધારે કપિલજી ભક્તોના વખાણ કરે છે, કારણ ભક્તો મોક્ષને પણ ઈચ્છતા નથી. ભક્તો તો ભગવાન સાથે વાતો કરવા માટે રાજી છે. આપણી વૈષ્ણવી વાર્તામાં પણ એક ભોળા પટેલની વાર્તા આવે છે. ગુસાઈજી એને પરે પરે દૂર રહેવાનું કહે છે, પણ ભોળો પટેલ સમજ્યો કે મારા પ્રભુનું નામ પરે, એટલે એ ભગવાનને પરે કહીને જ બોલાવે છે. અને ભક્તિ એવી એની આ પરે ભગવાનમાં થઈ કે ભગવાન એની સાથે બોલતા હતા, એની સાથે બેસીને રોકતા હતા, ત્યાં સુધી કે ભક્ત બ્રજમાંથી સુરત ગયો ત્યારે પણ પ્રભુ એની સાથે સાથે સુરત ગયા. સુરતમાં આજે પણ પરેના બેઠકથી બિરાજે છે. આમ ભક્તોનું મન ભક્તિથી હંમેશા ભગવાનમાં જ રહેતું હોય છે. કપિલજીએ માતાને સાંખ્ય જ્ઞાન પણ આપ્યું. આ દ્વારા પ્રકૃતિ અને પુરુષ કોને કહેવાય એ સમજાયું. ભગવાનના ચરણ કમલનું ચિંતન કરવા સમજાયું. માતાને ભક્તિ યોગ પણ સમજાયો, કોઈની સાથે વેર રાખવું નહીં એ પણ કહ્યું. સર્વભાવથી ભગવાનને ભજવા કહ્યું. મહાપ્રભુજી પણ ચતુષ્મુખી ગ્રંથમાં આ જ આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવથી પ્રજાદીપને આપણે ભજવા જોઈએ. દેવહૂતિજી કૃતાર્થ થયા. તેમણે ગુરુ બનાવેલ પુત્રની સ્તુતિ કરી. માં પણ આજે પોતાના પુત્રને ગુરુ તરીકે વંદન કરે છે. પછી કપિલદેવ ત્યાંથી વિદાય થયા. દેવહૂતિજીને જ્ઞાન થયેલું, તેથી તે પ્રભુ પરાયણ જ રહ્યા. દેવહૂતિજી અંત સમયે જલરૂપ બન્યા, શ્રેષ્ઠ જલરૂપ બન્યા અને સરસ્વતી નદીમાં મળી ગયા. આજે પણ તેઓ પોતાના આ ગુરુપુત્ર કપિલનો અમર યશ પૃથ્વીમાં પ્રગટ કરતા સરસ્વતીમાં જઈ રહ્યા છે. આ સ્થાન સિદ્ધિ દેનારું છે, એથી એ સિદ્ધપુર તરીકે ઓળખાયું. માતૃગયા તરીકે પણ ઓળખાય છે. માતાનું શ્રાદ્ધ કરવા લોકો આજે પણ અહીંયા આવે છે. કપિલજીએ આવું જ્ઞાન આસુરી ઋષિને પણ આપ્યું છે. અભ્યાસના અભાવમાં આજે આપણા પ્રાચીન ગ્રંથો મળતા નથી. આવા ગ્રંથોની સુરક્ષા કરવાનો આ અવતાર શીખવે છે. સાચા જ્ઞાન પ્રચારથી જ સંસ્કાર અને સંસ્કૃતિની રક્ષા થાય છે. આપણે શરીર સુખનો બહુ પ્રયાસ ન કરવો, સૌંદર્ય પ્રસાદનો પાછળ ન પડવું, પણ આત્મકલ્યાણનો પ્રયાસ કરવો. ભગવાન કપિલદેવ આપણને બધાને આવું શીખવે છે. દત્તાત્રેયજી કર્દમ ઋષિને 9 પુત્રીઓ હતી. તે પૈકી અનસુયાને અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. બ્રહ્માજીએ અત્રિ ઋષિને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. આથી ઋષિ પોતાના પત્ની સાથે વૃક્ષ નામના પર્વત ઉપર તપ કરવા લાગ્યા. આ પર્વત પર એક વન હતું, તેમાં પલાશ અને અશોકના વૃક્ષો હતા. બધા જ વૃક્ષો ઉપર પુષ્કળ પુષ્પો ખીલ્યા હતા. એ પર્વત ઉપર એક નદી વહેતી હતી, એનું નામ નિર્વિઘ્નયા. આ વનમાં અત્રિ જે પ્રાણાયામ કરે, આનાથી ચિત્તને વશમાં કર્યું, 100 વર્ષ સુધી તપ કર્યું છે. આ દરમિયાન ખાલી એક પગ ઉપર ઉભા રહેતા, માત્ર વાયુ પીને જ એ જીવતા હતા. શરદી અને ગરમીની અસર થતી નહોતી. આમ નામ તપ કહેવાય. તપ કરતા કરતા તે મનમાં પ્રભુને પ્રાર્થના કરતા હતા, સંપૂર્ણ જગતના ઈશ્વરને એમને શરણાગતિ કરી અને ઈશ્વર જેવો પુત્ર થાય, પ્રાપ્ત થાય એવી ભગવાનને વિનંતી કરી. અત્રિ મુનિ પ્રાણાયામ કરતા હતા. આનાથી તેમના મસ્તકમાંથી તેજ નીકળવા લાગ્યું. આ તેજથી ત્રણેય લોક, સ્વર્ગ પૃથ્વી અને પાતાળ, એ તપવા લાગ્યા. આ જોઈને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ અત્રિ મુનિના આશ્રમે આવ્યા. આ ત્રણેયનો એક સાથે પ્રાદુર્ભાવ થવાથી અત્રિજીનું અંતઃકરણ પ્રકાશમાં લાગ્યું. એક પગ ઉપર ઉભેલા અત્રિજી આ દેવતાઓને જોયા. બ્રહ્મા વિષ્ણુ મહેશને જંદર પ્રણામ કર્યા. ત્રણેય દેવોની પૂજા કરી. બ્રહ્માજી હંસ ઉપર આવેલા
વિષ્ણુ ગરોડજી ઉપર આવેલા શંકર ભગવાન આખલા ઉપર આવેલા બ્રહ્માજીના હાથમાં કમંડલ હતું, વિષ્ણુજીના હાથમાં ચક્ર હતું અને શંકરજીના હાથમાં ત્રિશુલ હતું. ત્રણેય દેવો અત્રિજી ઉપર કૃપા વર્ષાવતા ત્યાં ઉભા રહ્યા. ઋષિએ ત્રણેય દેવોની સ્તુતિ કરી. દેવતાઓ પ્રસન્ન થયા. ઋષિને કહ્યું કે તમે જે જગદીશનું ધ્યાન કરતા હતા તે અમે ત્રણ દેવો છીએ. અમારા ત્રણના અંશ સ્વરૂપથી તમારે ત્યાં ત્રણ પુત્ર થશે અને તે જગતમાં વિખ્યાત થશે, તમારા યશને વધારશે. વરદાન આપીને દેવતાઓ ગયા. અત્રિ અને અંશુયાને ત્યાં બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને મહાદેવજીના અંશથી દુર્વાસા રૂપી પુત્ર રૂપે પ્રગટ થયા. દત્તાત્રેયજી યોગવેત્તા હતા. વિષ્ણુએ પોતે પોતાનું દાન કર્યું, તે દત્ત થયા. અત્રિના પુત્ર હતા એટલે આત્રેય તરીકે ઓળખાયા અને બંને મળીને દત્તાત્રેય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પહેલા અત્રિ અને અંશુયા એમ બે પતિ પત્ની હતા, સંતાન નહોતું, ત્રીજું કોઈ ન હતું એથી એટલે અત્રિ કહેવાય. જ્યાં ત્રણ નથી તે અંશુયા મહાસતી હતા, તે કોઈને દેખાઈ કરતા ન હતા. આ બંનેને ત્યાં દત્તાત્રેય થયા. તે છ હાથવાળા હતા. દત્તાત્રેયજી યોગને જાણે છે. તેમને અલગ રાજા અને પ્રહલાદ વગેરેને યોગ સહિત આત્મજ્ઞાન આપ્યું છે. આણ્વિક શકી વિદ્યા જેને કહે, આણ્વિક શકી એટલે આત્મજ્ઞાન કરવું, તેનું નામ આણ્વિક શકી વિદ્યા. આ પ્રહલાદને અને અલગ રાજાને આપ્યું છે. દત્તાત્રેયજીનું જીવન એવી સમજ આપે છે કે સાચી નિષ્ઠા વાળાને જ્ઞાન આપવું, કોઈની અદેખાઈ કરવી નહીં, ચિત્તને ગમે ત્યાં ભટકાવવું નહીં, ખોરાક વગેરેમાં ધ્યાન રાખવું, નિયમિત રહેવું, કોઈના સારા ગુણો જોવા, તે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. યદુ રાજા હતા. યદુના વંશમાં કૃષ્ણ જન્મેલા. યદુ રાજાને દત્તાત્રેયજી મળેલા. દત્તાત્રેયજી અવધૂત બનીને ફરતા હતા. યદુ રાજાએ દત્તરાજજીને પૂછેલું કે તમારી બુદ્ધિ તેજસ્વી કઈ રીતે થઈ. જવાબમાં દત્તાત્રેયજીએ જણાવ્યું કે મેં જુદા જુદા ગુરુઓ કર્યા છે, તેમની પાસેથી મેં શિક્ષા લીધી છે. દત્તાત્રેયજી તેમના ગુરુઓના નામ જણાવે છે. પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગ, ભમરો કે મધુમાખી, હાથી, મધ કાઢનાર, હરણ, માછલી, પિંગલા, પૂરર પક્ષી, બાલક, કુમારી કન્યા, બાણ બનાવનાર, સર્પ, કરોળીઓ, ભૂંકી એટલે ભમરી, અને મહાપુરુષજી 25મો ગુરુ પણ દેહ તરીકે બાબતમાં ઓળખાવે છે. અને હવે આપણે 7મો અવતાર જોઈશું, સુયજ્ઞ નારાયણ ભગવાન. સુયજ્ઞ નારાયણ ભગવાનને આપણે અહીંયા દર્શન કરીશું. આ 7મો અવતાર સુયજ્ઞ નારાયણ ભગવાનનો તમે કોઈ વાર યજ્ઞ જોયો છે, બરોબર ને? જોયો હશે ને. આ યજ્ઞના ત્રણ સ્વરૂપો હોય. એક આદિ ભૌતિક યજ્ઞ, આ યજ્ઞ આપણે આપણી આંખોથી જોઈ શકીએ, જેમાં યજ્ઞની વેદી હોય, એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય, આ યજ્ઞનું ભૌતિક સ્વરૂપ થયું. યજ્ઞ કરવાથી જે ફળ મળે તે આધ્યાત્મિક સ્વરૂપ થયું. અને યજ્ઞ સ્વરૂપે સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન જ બિરાજે છે. આ આદિદૈવી સ્વરૂપ થયું. સાચા ભક્તોને આવા દર્શન થતા જ હોય છે. સુયજ્ઞ નારાયણ જે અવતાર, એમના માતાનું નામ આકૃતિ છે, પિતાનું નામ રુચિ પ્રજાપતિ છે. સુયજ્ઞ નારાયણજીને બે માસી હતી, એક દેવહૂતિજી અને બીજા પ્રસૂતિ. દેવહૂતિજીના લગ્ન કદમ ઋષિ સાથે થયેલા, પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયો, જે આપણે આગલા અવતારોમાં હમણાં જ વાત કરી ગયા છે. સુજ્ઞ નારાયણજીને બે મામા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાળ, મંગના આ બે પુત્રો હતા. આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. તે વખતે મનુ મહારાજે પુત્રિકા ધર્મ અનુસાર વિવાહ કરાવ્યા હતા. હવે આ પુત્રિકા ધર્મ અનુસાર વિવાહ એમાં એવું હોય, એક શરત હોય
કે કન્યાને જે પ્રથમ પુત્ર થાય તે કન્યાના પિતાની, એટલે અહીંયા ભલે દીકરીને ત્યાં પુત્રી જન્મે પણ લઈ જાય કોણ, એ દીકરીના પિતા. આ પ્રકારની એક શરત આમાં હોય. મૃચી અને આકુતિના ઘરે જોડિયા બાળક જન્મ્યા, એક પુરુષ અને એક સ્ત્રીનું જોડું હતું. આમાં જે પુરુષ તે યજ્ઞ સ્વરૂપ વાળા વિષ્ણુ ભગવાન હતા અને સ્ત્રી હતા તે દક્ષિણા હતા, જે લક્ષ્મી દેવીના અંશરૂપ છે. કારણ કે યજ્ઞમાં દક્ષિણા હોય, યજ્ઞ દક્ષિણા સાથે જોડાયેલા છે, માટે અહીંયા યજ્ઞ દક્ષિણા સાથે પ્રગટ થયા છે. વિવાહ વખતની શરત પ્રમાણે મનુ ભગવાન પોતાની પુત્રી આકુતિના પુત્ર સુયજ્ઞજીને પોતાની સાથે ઘરે લાવ્યા. દક્ષિણા ઋચિજીની પાસે રહ્યા. સુયસજી પરમ તેજસ્વી હતા, દક્ષિણા દેવી ઉંમરલાયક થયા. તેમની ઈચ્છા સુયજ્ઞ ભગવાન સાથે લગ્ન કરવાની હતી. સુયજ્ઞજી વિષ્ણુનું સ્વરૂપ છે અને દક્ષિણાજી લક્ષ્મીનું રૂપ છે. લક્ષ્મીજી વિષ્ણુ વગર રહી શકે નહીં, તેથી આ લગ્ન થયા છે. આમ આ લગ્ન ભાઈ બહેનના લગ્ન નથી. શાસ્ત્રના નિયમો માત્ર માણસ માટે હોય, પશુ અને પ્રભુ માટે આ બધા નિયમો હોતા નથી. દક્ષિણાજીને પ્રભુ સાથે લગ્ન થયા તેથી સંતોષ હતો, ભગવાનને પણ એનાથી સંતોષ થયો. સુયજ્ઞ અને દક્ષિણાના લગ્ન પછી તેમને 4 પુત્રો થયા. સુયજ્ઞ દક્ષિણાને પરણ્યા, તેનો અર્થ એ થયો કે યજ્ઞ દક્ષિણાથી જ પૂર્ણ થાય છે. યજ્ઞમાં આપણે દક્ષિણા આપીએ તો યજ્ઞ પૂરો થાય, દક્ષિણા આપે નહીં ત્યાં સુધી યજ્ઞ અધૂરો કહેવાય. યજ્ઞમાં દક્ષિણા આપ્યા પછી આશીર્વાદનો વિધિ છે, પછી યજ્ઞ પૂર્ણ થાય. પોતાની પાસેની સારી વસ્તુઓ સૌના કલ્યાણ માટે અર્પણ કરવી તે યજ્ઞ કહેવાય. સમાજના શીલ શાંતિ અને સુખની સુરક્ષા માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. આ સુયજ્ઞ અવતાર આપણે બધાને આ શીખવે છે કે સારી વસ્તુ જે હોય તે સમાજની રક્ષા માટે, શાંતિ માટે, સુખ માટે આપણે આપવી જોઈએ.